જય માતાજી મિત્રો, રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે બનાવીશું કાઠિયાવાડી સ્ટાઇલમાં સેવ ટામેટાનું શાક અને પડવાળા પરોઠા. તો ખૂબ જ ખાવાની મજા આવી જાય એવું અને એકદમ અલગ રીતે આપણે આ સેવ ટામેટાનું શાક બનાવીને તૈયાર કરીશું. તો ઉનાળામાં ગરમીના લીધે વધુ સમય રસોડામાં ઊભું પણ ના રહેવું પડે એ રીતના આપણે ફક્ત 10-12 જ મિનિટમાં સેવ ટામેટાનું શાક અને પરોઠા બનાવીને તૈયાર કરી લઈશું. તો જો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઇક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આપણે બનાવીએ કાઠિયાવાડી સેવ ટામેટાનું શાક અને પડવાળા પરોઠા. તો રેસીપી બનાવવાનું શરૂ કરીશું. તો સૌથી પહેલા આપણે સેવ ટામેટાનું શાક બનાવવા માટે 6 ટામેટા લઈ લીધા છે. તો એકદમ સરસ આ રીતના લાલ ચટાક અને એકદમ સરસ જ્યુસી હોય એવા તમારે ટામેટાની પસંદગી કરવાની છે. તો આપણે 3 ટામેટાની ગ્રેવી બનાવીશું અને 3 ટામેટાને આપણે ઝીણા કટ કરી લઈશું. ઘણી વખતે ટામેટા ખાતી વખતે આપણને ટામેટાની સાલ આવતી હોય છે. આજે આપણે એકદમ સરસ ટામેટાની સાલ ના આવે એ રીતના આપણે આ ટામેટાને છોલી લેવાના છે. તો આ રીતના તમે એકદમ સરસ કડક ટામેટા લેશો, એકદમ ઇઝીલી તેની સાલ નીકળી જશે અને શાક પણ તમારું એકદમ સરસ બનીને તૈયાર થશે. આંખનો ભાગ છે તેને આપણે કાઢી લેવાનું છે અને ટામેટાને એકદમ સરસ આપણે ઝીણા ઝીણા કટ કરી લઈશું. તો આપણે એ જ રીતના બીજા બધા જ ટામેટાને સરસ છોલી અને કટ કરી લઈશું અને 3 ટામેટાને આપણે ગ્રેવી બનાવી લઈશું. તો આપણે એકદમ સરસ તો આપણે ટામેટાને કટ કરી લીધા છે અને બીજા 3 ટામેટાની આપણે આ રીતના પેસ્ટ બનાવી લીધી છે. તો હવે આપણે શાક બનાવવાનું શરૂ કરીશું. ગેસ ઉપર આપણે કડાઈ ગરમ કરવા માટે મૂકી દીધી છે. હવે આપણે કડાઈની અંદર 3 ચમચા જેટલું તેલ એડ કરીશું. તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેની અંદર 1 ટેબલસ્પૂન રાઈ એડ કરીશું અને 1 ટેબલસ્પૂન જીરું એડ કરીશું. રાઈ જીરું એકદમ સરસ થઈ ગયા છે તો આપણે ઘી એડ કરીશું અને આપણે જે ટામેટાની ગ્રેવી બનાવીને રાખી છે તે એડ કરી દઈશું. બરાબર મિક્સ કરી લઈશું. આ રીતના જો તમે ટામેટાની ગ્રેવી એડ કરી અને શાક બનાવશો તો એકદમ સરસ ઢાબા પર મળે છે એવું જ આ સેવ ટામેટાનું શાક બનીને તૈયાર થશે. તો એકદમ સરસ આપણે ગ્રેવીમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે આ રીતના જલાવીશું. તો ગ્રેવીમાંથી એકદમ સરસ તેલ આ રીતના છૂટું પડી ગયું છે અને ગ્રેવી પણ આપણી એકદમ સરસ થઈ ગઈ છે. હવે આપણે 1/2 ટેબલસ્પૂન જેટલું આદું અને લીલા મરચાંની પેસ્ટ એડ કરીશું અને 1/2 ટેબલસ્પૂન આપણે લસણ જીરું અને લાલ મરચાંની પેસ્ટ એડ કરીશું. બરાબર મિક્સ કરી લઈશું. તો આપણે બરાબર મિક્સ કરી લીધું છે. હવે આપણે જે ટામેટાને કટ કરીને રાખ્યા છે તે એડ કરી દઈશું. બરાબર મિક્સ કરી લઈશું. તો હવે આપણે 1 ટેબલસ્પૂન જેટલું મીઠું એડ કરીશું. બરાબર મિક્સ કરી લઈશું. હવે આપણે મસાલા કરીશું. તો 1/2 ટેબલસ્પૂન આપણે હળદર એડ કરીશું, 1 ટેબલસ્પૂન આપણે ધાણાનો પાવડર એડ કરીશું અને આપણે 1 ટેબલસ્પૂન કાશ્મીરી લાલ મરચું એડ કરીશું. જે આપણે લાલ મરચાંની ચટણી લીધી છે તે તીખી લીધી છે એટલે હું કાશ્મીરી લાલ મરચાંનો ઉપયોગ કરીશ. બધું જ બરાબર મિક્સ કરી લઈશું. સેવ ટામેટાનું શાક તો દરેકના ઘરમાં બનતું જ હોય છે. તો દરેકની બનાવવાની સ્ટાઇલ અલગ અલગ હોય છે. આજે આપણે એકદમ સરસ ગ્રેવી વાળું અને ડાબા પણ મળે છે તેવું જ આ શાક બનાવીને તૈયાર કરીશું. તો આપણે બધું જ મિક્સ કરી લીધું છે. હવે આપણે ઢાંકણ ઢાંકીને 1 મિનિટ માટે શાકને થવા દઈશું. તો હવે આપણે 1 મિનિટ પછી ચેક કરીને જોઈશું. તો તમે જોઈ શકો છો તે એકદમ સરસ ઉપર આવી ગયું છે અને ટામેટા પણ એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે. આ રીતના તમારે ચેક કરી લેવાનું. એકદમ સરસ ટામેટા સોફ્ટ થઈ ગયા છે. આ રીતના તમારે મસાલા કરી અને ઢાંકીને 1 મિનિટ માટે ટામેટાને સરસ સોફ્ટ થવા દેવાના. પછી તમારે પાણીને એડ કરવાનું છે. તો હવે આપણે 1 વાટકી જેટલું પાણી એડ કરીશું અને બરાબર મિક્સ કરી લઈશું.
તમારે કેટલી ગ્રેવી બનાવી છે એ પ્રમાણે તમારે પાણી એડ કરવાનું છે. તો આપણે બધું જ સારી રીતે મિક્સ કરી લીધું છે. હવે આપણે પાણીને થોડીક વાર માટે ઉકળવા દઈશું. તો આપણું પાણી ઉકળે ત્યાં સુધીમાં આપણે પરોઠા બનાવી લઈશું. તો હવે આપણે પરોઠા બનાવવા માટે એક લુઓ લઈ લઈશું. તેને આપણે થોડો કોરો લોટ લગાવી લઈશું. તો આપણે લોટને બાંધવાની રીતને સ્કીપ કરી છે. તો આપણે જે રીતના પરાઠાનો લોટ બાંધીએ છીએ એ રીતના આપણે લોટને બાંધી લીધો છે. તમે રોટલીનો લોટ હોય તેના પણ એકદમ સરસ પરાઠા બનાવીને તૈયાર કરી શકો છો. તો આપણે આ રીતના એકદમ સરસ ગોળ વણી લીધું છે. તેની ઉપર આપણે થોડું તેલ એડ કરીશું અને આખી રોટલી ઉપર આપણે તેલને લગાવી દઈશું. હવે આપણે થોડો કોરો લોટ ભભરાવીશું અને આ રીતના ફોલ્ડ કરી લઈશું. ફરી આપણે થોડું તેલ લગાવીશું અને આ રીતના આપણે તેલને લગાવી દઈશું અને ફરીથી આપણે કોરો લોટ લગાવી લઈશું. એટલે એકદમ સરસ આપણા ટ્રેંગલ પડવાળા પરોઠા બનીને તૈયાર થશે. હવે આપણે તેની ઉપર થોડો કોરો લોટ લગાવીશું અને પરોઠાને આપણે વણી લઈશું. તો આપણે પરોઠાને વણી લીધો છે. તો હવે આપણે પરોઠાને શેકી લઈશું. તો પરોઠાને શેકવા માટે આપણે ગેસ ઉપર લોખંડની તવી ગરમ કરવા માટે મૂકી દીધી છે. તો તવી આપણી એકદમ સરસ ગરમ થઈ ગઈ છે. તો આપણે હવે આજેથી પરોઠાને શેકવા માટે મૂકીશું. પરોઠો એક સાઈડમાં થઈ જાય એટલે આપણે તેને પલટાવી લઈશું. આ રીતના થોડી થોડી આછી ડિઝાઇન આવે એટલે પરોઠાને તમારે પલટાવી લેવાનું છે. ગેસ આપણે મીડિયમ રાખીશું. હવે આપણે પરોઠા ઉપર તેલ લગાવીશું. તમે આ રીતના પ્લેન પરોઠા પણ ખાઈ શકો છો. આ રીતના થોડું અલગ રીતે તમે બનાવીને સર્વ કરશો તો ખાવાની ખૂબ મજા આવી જશે. તમે જોઈ શકો છો પરાઠો આપણે એકદમ સરસ ફૂલી રહ્યો છે અને પડપણ તેના એકદમ સરસ છૂટા થઈ ગયા છે. તો તેના પડ ચારે બાજુમાંથી એકદમ સરસ તમે જોઈ શકો છો. બધા જ પડ એકદમ સરસ છૂટા છૂટા થવા લાગ્યા છે. તો પરોઠાને એકદમ સરસ તમારે આ રીતના જો તમને કાચો લાગે તો તમારે સરસ શેકી લેવાનું છે. કારણ કે પરોઠો આપણે જાડો બનાવ્યો છે એટલે એકદમ પ્રોપર તમારે શેકવાનું છે. તો તમે જોઈ શકો છો પરાઠો એકદમ સરસ ક્રિસ્પી બનીને તૈયાર થયો છે. તો આપણો પરાઠો એકદમ સરસ થઈ ગયો છે. તો હવે આપણે તેને નીચે ઉતારી લઈશું. તો હવે આપણે બીજો પરાઠો શેકી લઈશું. આ પરાઠા ઉપર પણ આપણે તેલ લગાવી લઈશું. તમે ઘી પણ લગાવી શકો છો. તો એકદમ સરસ ફૂલેલા ફૂલેલા ક્રિસ્પી પડવાળા આપણા પરોઠા એકદમ સરસ બન્યા છે. તમે જોઈ શકો છો એકદમ સરસ બધા જ પરસૂટા પડ્યા છે. તો આપણો બીજો પરાઠો પણ એકદમ સરસ તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે શાકને ચેક કરીશું. એકદમ સરસ ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. તેલ પણ એકદમ સરસ ઉપર આવી ગયું છે. હવે આપણે તેની અંદર લીલા ધાણા એડ કરીશું. કિંચિત જેટલો આપણે ગરમ મસાલો એડ કરીશું અને અડધી ટેબલસ્પૂન આપણે ખાંડ એડ કરીશું. બરાબર મિક્સ કરી લઈશું. તો એકદમ સરસ આપણે બધું મિક્સ કરી લીધું છે. હવે આપણે જે સેવ ટામેટાની સેવ આવે છે આ રીતના તે આપણે સેવ એડ કરવાની છે. તમારે જે રીતના વધારે કે ઓછી સેવ નાખવી હોય એટલી તમે નાખી શકો છો. સેવ તમારે જ્યારે શાકને સર્વ કરવાનું હોય ત્યારે જ એડ કરવાની છે. જો તમે પહેલેથી સેવને એડ કરી દેશો તો સેવ બધા જ પાણીને શોષી લેશે અને તમારું શાક ગ્રેવીવાળું બનીને તૈયાર નહીં થાય. તો આપણે બધું જ મિક્સ કરી લીધું છે. હવે આપણે ગેસને બંધ કરી અને એક મિનિટ માટે ઢાંકીને આ જ રીતના રહેવા દઈશું અને પછી આપણે શાકને સર્વ કરીશું. એક મિનિટ પછી આપણે શાકને ખોલીને ચેક કરીશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણું ઘાટું રસાવાળું સેવ ટામેટાનું શાક બનીને તૈયાર થયું છે. તો હવે આપણે શાકને સર્વ કરી લઈશું. એકદમ સરસ લચકા પડતું કાઠિયાવાડી સેવ ટામેટાનું શાક આપણે બનાવીને તૈયાર કરી દીધું છે. તો શાકની સુગંધ આખા રસોડાની અંદર એટલી સરસ આવે છે કે આ રીતના જોતા જ ખાવાનું મન થઈ જાય. આપણું આ શાક બનીને તૈયાર થયું છે અને આપણે એકદમ ઓછા મસાલા અને એકદમ ઓછા તેલમાં આપણે આ શાક બનાવીને તૈયાર કર્યું છે. તો પણ આ શાક એકદમ ટેસ્ટી બનીને તૈયાર થયું છે. શાકની ઉપર આપણે લીલા દાણા એડ કરીશું.
સાથે આપણે ટ્રેંગલ પરોઠાને સર્વ કરીશું. તો તૈયાર છે આપણું એકદમ સરસ સેવ ટામેટાનું શાક અને પડવાળા પરોઠા. તો ખાવાની ખૂબ જ મજા આવી જાય એવું આપણું આ સેવ ટામેટાનું શાક પરોઠા આપણે સર્વ કરી દીધા છે. ઉનાળામાં વધુ સમય રસોડામાં ઊભું ના રહેવું પડે ને ફટાફટા સેવ ટામેટાનું શાક અને પરોઠા બનીને તૈયાર થઈ જાય છે. તો હવેથી તમે પણ આ જ રીતના સેવ ટામેટા અને પરોઠા ઘરે ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ સેવ ટામેટાનું શાક અને પરોઠાની રેસીપી કેવી લાગી. જો તમને આ સેવ ટામેટાનું શાક અને પરોઠાની રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે. તો અત્યારે બાય બાય.